નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ઈ ચૂંટણી કાર્ડ એટલે કે ઇપિક કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તેના વિશેની માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક ઈ ચૂંટણી કાર્ડ એટલે કે ઈ ઇપિક ડાઉનલોડ કરો માત્ર બે મિનિટમાં જી હા મિત્રો હવેથી આપણે ઈ ચૂંટણી કાર્ડ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ જેમ અત્યાર સુધી આપણે ઈ આધાર ડાઉનલોડ કરી અને આપણા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં સ્ટોર કરી શકતા હતા તેવી જ રીતે હવેથી આપણે ચૂંટણી કાર્ડને પણ પીડીએફ સ્વરૂપે આપણા મોબાઈલ કે કમ્પ્યુટરમાં સેવ કરી શકશું તો તે કઈ રીતે ડાઉનલોડ કરવું તે આપણે જોતા જઈએ તો મિત્રો ગઈકાલે એટલે કે પચીસમી જાન્યુઆરી બે હજાર એકવીસ આપણો અગિયારમો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો બને સૌ મતદાર સશક્ત સજાગ સુરક્ષિત અને જાગૃત આવી રહ્યું છે ઈ ઈપિક તો આ પ્રમાણેનું ઈપિક હવેથી આપણે ડાઉનલોડ કરી શકશું તો તેની વિગતો આપણે જોતા જઈએ ક્લિક પર ઈપિક ઈ વોટર કાર્ડ થયું ડિજિટલ તો પ્રથમ તબક્કામાં તારીખ પચીસ એક બે હજાર એકવીસથી મતદાર યાદીમાં યુનિક મોબાઈલ નંબર ધરાવનારના નવા નોંધાયેલા તમામ મતદારો ઈ ઈપિક ડાઉનલોડ કરી શકશે તો મિત્રો સૌપ્રથમ તબક્કામાં જે પચીસ એક બે હજાર એકવીસ એટલે કે ગઈકાલથી મતદાર યાદીમાં જે યુનિક મોબાઈલ નંબર ધરાવનારા હશે તેવા નવા નોંધાયેલા તમામ મતદારો ઇ ઇપિક ડાઉનલોડ કરી શકશે અને ત્યાર પછી બીજા તબક્કામાં એક બે બે હજાર એકવીસ એટલે કે પહેલી ફેબ્રુઆરી બે હજાર એકવીસથી યુનિક મોબાઈલ નંબર ધરાવનાર તમામ મતદારો ઈ ઈ ડાઉનલોડ કરી શકશે અને તે સિવાયના મતદારો છે તે ઈ કે પ્રક્રિયા કરી અને ત્યાર પછી ઈ ઈ પીક ડાઉનલોડ કરી શકશે તો આ ઈ પિક હાલના જે પીવીસી મતદાર ફોટો ઓળખકાર ઉપરાંત વધારાની અને વધુ ઝડપી સુવિધા છે તેને મોબાઈલ ડેસ્કટોપ પર સંગ્રહ કરી શકાય છે અને તેની પ્રિન્ટ કાઢી અને તેને લેમિનેટ પણ કરી શકાય છે તો મિત્રો આપણે ઈ કાર્ડ ડાઉનલોડ કરવા માટે વોટર પોર્ટલ એટલે કે વોટર પોર્ટલ ડોટ ઈ ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો વોટર હેલ્પલાઇન એપ એનવીએસપી કે પછી ડબલ્યુ 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 એનવીએસપી ડોટ ઇન પર જઈ અને આપણે આ ઈ ડાઉનલોડ કરી શકીએ છીએ તો ચાલો આપણે સૌ પ્રથમ આપણે બ્રાઉઝર ખોલી લઈએ ત્યાર પછી તેની પ્રોસેસ જોતા જઈએ તો મિત્રો આપણે બ્રાઉઝર ખોલી લીધેલ છે જેમાં આપણે અહીંયા સર્ચ બારમાં સૌ પ્રથમ એનવી એસપી ટાઈપ કરી લઈશું તો એનવી લખી અને સર્ચ કરતાં આપણને સૌપ્રથમ પ્રથમ લિંક અહીંયા જે રિઝલ્ટ જોવા મળશે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ તો આના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો ચાલો આપણે અહીંયા ક્લિક કરી લઈએ છીએ જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે તો અહીંયા સ્ક્રોલ કરી અને નીચે તમે અહીંયા જોઈ શકો છો લોગિન ઇન અને રજીસ્ટરનો ઓપ્શન છે તો સૌપ્રથમ આપણે તે ઓપ્શન ઉપર ક્લિક કરીશું તે ક્લિક કર્યા બાદ આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે તેમાં જો તમે પહેલેથી રજીસ્ટર્ડ હોય તો તમારું યુઝરનેમ અને તમારો પાસવર્ડ ટાઈપ કરી આ કેપચા કોડ નીચેના બોક્સમાં ટાઈપ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમે લોગિન થઈ જશો અને જો તમે નવા યુઝર હોય તો અહીંયા ડોન્ટ હેવ એકાઉન્ટ રજીસ્ટર્ડ અઝ ન્યૂ યુઝર તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો ચાલો આપણે અહીંયા ન્યૂ યુઝર પર ક્લિક કરી લઈએ અને શું વિગતો નાખવાની છે તે જોઈ લઈએ તો મિત્રો ન્યૂ યુઝર માટે સૌપ્રથમ અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે ત્યાર પછી કેપચા કોડ છે તે ટાઈપ કરી અને સેન્ડ ઓટીપી આપવાનું છે ત્યાર પછી આઈ હેવ એપિક નંબર તેના ઉપર ક્લિક રાખી તમારો એપિક કાર્ડ નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર લખી નીચે તમારું ઈમેલ એડ્રેસ લખી લેવાનું છે ત્યાર પછી અહીંયા તમારે તમારો પાસવર્ડ જનરેટ કરવાનો છે તમે જે પાસવર્ડ રાખવા માંગતા હોય તે પાસવર્ડ ટાઈપ કરી લેવાનો છે પણ તે પાસવર્ડ ઓછામાં ઓછા છ કેરેક્ટર એટલે કે છ અક્ષરનો હોવો જોઈએ જેમાં કોઈ પણ એક કેરેક્ટર જીરો થી નવ એટલે કે આંકડાકીય હોવા જોઈએ ત્યાર પછી કોઈ પણ એક કેરેક્ટર એટલે કે અક્ષર સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ અને તે સિવાયના જે અક્ષર છે તે એ ટુ ઝેડમાંથી કોઈ પણ હોવો જોઈએ અને તેમાંથી પણ એક અપર કેસમાં એટલે કે કેપિટલ લેટર હોવો જોઈએ આ પ્રમાણે તમે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા એ કેપિટલ રાખી એ સ્પેશિયલ કેરેક્ટર તરીકે એટ ધી રેટ લઈ અને ત્યાર પછી વન ટુ થ્રી તો આ પ્રમાણે તમે કોઈ પણ તમારો પાસવર્ડ સેટ કરી શકો છો અને ત્યાર પછી રજીસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા હું પહેલેથી જ રજીસ્ટર છું તો ચાલો લોગ થઈ જાઉં છું તો મિત્રો લોગ થયા પછી આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે જેમાં અહીંયા અલગ અલગ બધા મેનુઓ તમને જોવા મળી રહ્યા છે જેમાં અહીંયા નીચેથી નીચેથી પ્રથમ અને બીજું એ બંને ઓપ્શનો નવા આવેલ છે જેમાં નીચેથી બીજા નંબરનો ડાઉનલોડ ઇપિક ઓપ્શન છે તો આ ઓપ્શન ઉપર ક્લિક કરી અને એ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે તો હાલમાં જે નવા નોંધાયેલા મતદારો છે તે પૈકીના જે યુનિક મોબાઈલ નંબર ધરાવતા હોય તે લોકો અહીંથી ડાઉનલોડ કરી શકે છે અને ત્યાર પછી જે અને ત્યાર પછી આ ઓપ્શન ઉપરથી પહેલી ફેબ્રુઆરીથી તમામ યુનિક મોબાઈલ નંબર ધરાવનારા વ્યક્તિઓ ડાઉનલોડ કરી શકશે અને તે સિવાયના તમામ મતદારોએ અહીંયા સૌ પ્રથમ ઈ કેવાયસી કરવું પડશે અને ઈ કેવાયસી કર્યા પછી ઈ ઈ પીક ડાઉનલોડ કરી શકશે તો ચાલો આપણે ઈ પીકિક ડાઉનલોડ ઉપર ક્લિક કરીએ તો તેના ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળે છે તો અહીંયા આઈ હેવ અ ઈપિક નંબર તેના ઉપર માર્ક હશે તો આપણે તેના ઉપર માર્ક રાખવાનું છે ત્યાર પછી અહીંયા આપણે આપણો ઇપિક નંબર ટાઈપ કરી લેવાનો છે અને ત્યાર પછી સ્ટેટ પસંદ કરી અને સર્ચ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો આપણે અહીંયા ઇપિક નંબર ટાઈપ કરી લીધેલ છે ત્યાર પછી સિલેક્ટ સ્ટેટ છે તો અહીંયાથી આપણે સ્ટેટ એટલે કે રાજ્ય પસંદ કરી લેવાનું છે તો ચાલો આપણે રાજ્ય પસંદ કરી લીધું છે ત્યાર પછી નીચે રહેલ સર્ચ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે સર્ચ બટન ઉપર ક્લિક કરતાં પ્રોસેસ થશે તો અહીંયા આપણને મેસેજ જોવા મળી રહ્યો છે કે ઈ ઇપિક ડાઉનલોડ ફેસિલિટી વિલ બી અવેલેબલ ફ્રોમ ફર્સ્ટ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ઓનવર્ડ્સ એટલે કે પહેલી ફેબ્રુઆરી બે હજાર એકવીસ પછી તમે ઈ ઇ ઇપિક ડાઉનલોડ કરી શકશો તે ફેસિલિટી ત્યાર પછી ઉપલબ્ધ થશે તો આમ મિત્રો એકદમ સરળતાથી તમે માત્ર બે જ મિનિટમાં તમારું ઈ ઇપિક એટલે કે ઈ ચૂંટણી કાર્ડ તમારા મોબાઈલ પર ડાઉનલોડ કરી શકો છો તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ